નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૃષ્ણ કન્યા વિદ્યાસંકુલ ગુંદરણ ગીર તેમજ વિવેકાનંદ વિનય મંદિર તાળા ગીર યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર 1 જ સૂચકાંક, એમાં આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચાઓ કરેલી હતી આધાર વર્ષ પસંદ કરવાની રીત. બે રીત છે, એક અચલ આધારની રીત અને બે પરંપરિત આધારની રીત. અચલ આધારની રીત આપણે જોઈ ગયા, એનું સૂત્ર એના દાખલા આપણે જોયા. હવે ત્યાર પછી આપણે બીજી રીત આવશે, પરંપરિત આધારની રીત. પરંપરિત શા માટે કહેવાય? તો કે આ રીતમાં આધાર વર્ષ છે એ સ્થિર રહેતું નથી. અચલ આધારની રીતમાં કોઈ એક વર્ષ કીધું હોય 2008 તો 2008, 2010 તો 2010, એ આપણે યથાવત સ્થિર રાખતા. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ છે એ પરંપરા મુજબ બદલાતું રહેતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ એનું આપણે સૂત્ર. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનો ભાવ એને ગુણ્યા 100. ચાલુ વર્ષના અગાઉનું વર્ષ, જે વર્ષની ગણતરી કરતા હોય એને ચાલુ વર્ષ કહીશું. એની અગાઉનું, માની લો 2008 ચાલુ વર્ષ હોય, છેદમાં અગાઉનું વર્ષ કયું લેશો? તો 2007. 2009ની ગણતરી કરતા હોય તો એની અગાઉનું વર્ષ 2008, તો એનો ભાવ આપણે લેવો પડશે. અહીંયા પણ એક નોંધ યાદ રાખવાની થશે. નોંધ શું? તો કે આ રીતમાં, એટલે કે પરંપરિત આધારની રીતમાં, પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશાને માટે 100 લેવો. કોઈ પણ દાખલો હોય, પ્રથમ જે વર્ષ આપેલું હોય એનું સૂચકાંક કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર આપણે કેટલા લઈ લઈશું? 100. જોઈએ આપણે એનો એક દાખલો ગણીએ. સ્વાધ્યાય 1.1 એનો પહેલો જ દાખલો. વર્ષ આપેલા છે આપણને 2008 થી 2015, 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015. વેતન આપેલું છે તો આપણે વેતન લખવાનું 275, 284, 289, 293, 297, 313, 328 અને 345. અચલ આધારની રીતે થઈ ગયું, એમાં આપણે પરંપરિતની રીતે ગણશું તો સૂત્ર લખવાનું, પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ, એને જે વેતન આપેલું છે ચાલુ વર્ષનું વેતન, છેદમાં ચાલુ વર્ષના અગાઉના વર્ષનું વેતન લખો તો પણ ચાલે, અથવા ટૂંકમાં લખો અગાઉના વર્ષનું વેતન ગુણ્યા 100. કોષ્ટક બનાવી લેવું. આ રીતમાં
જે પ્રથમ વર્ષ હોય એ પ્રથમ વર્ષનો સૂચકાંક હંમેશાને માટે કેટલો લઈ લેવો આપણે 100 પ્રથમ વર્ષ કયું છે 2008 તો 2008 માં કોઈ પણ પ્રકારની ગણતરી કર્યા વગર સૂચકાંક આપણો જવાબ કેટલો આવશે તો કે 100 ત્યાર પછી 2008 પછી 2009 જે વર્ષની ગણતરી કરતા હોય ને આપણે ચાલુ વર્ષ કહીશું સૂત્ર મુજબ ચાલુ વર્ષનું વેતન 284 છેદમાં અગાઉના વર્ષનું વેતન 2009 ની અગાઉનું વર્ષ 2008 થાય 2008 નું વેતન છેદમાં લેવાનું 275 એને ગુણ્યા 100 જવાબ આવશે 103.27 2009 પછી 2010 જે વર્ષની ગણતરી કરતા હોય ચાલુ વર્ષ સૂત્ર મુજબ ચાલુ વર્ષનું વેતન 289 છેદમાં અગાઉનું વર્ષ 2010 ની અગાઉનું વર્ષ 2009 એનું વેતન છે 284 એને ગુણ્યા 100 જવાબ આવશે 101.76 ત્યાર પછી આવશે 2011 નું વર્ષ ચાલુ વર્ષ ચાલુ વર્ષનું વેતન 293 છેદમાં અગાઉનું વર્ષ તો 2011 ની અગાઉનું વર્ષ 2010 એનું વેતન છે 289 એને ગુણ્યા 100 એટલે જવાબ આવશે 101.38 ત્યાર પછી 2012 ચાલુ વર્ષનું વેતન 297 છેદમાં અગાઉના વર્ષનું 2012 ની અગાઉનું વર્ષ થાય 2011 એનું વેતન છે 203 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 101.37 2013 નું વર્ષ ચાલુ વર્ષનું વેતન 313 છેદમાં અગાઉના વર્ષનું એટલે 2013 ની અગાઉનું વર્ષ થાય 2012 અગાઉના વર્ષનું વેતન આવશે 297 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 105.39 2014 નું વર્ષ ચાલુ વર્ષનું વેતન છે 328 છેદમાં અગાઉનું વર્ષ 2014 ની અગાઉનું વર્ષ 2013 એનું વેતન છે 313 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 104.79 ત્યાર પછી 2015 નું વર્ષ ચાલુ વર્ષનું વેતન છે 345 અગાઉનું વર્ષ 2015 ની અગાઉનું વર્ષ થશે 2014 એનું વેતન છે 328 એને ગુણ્યા 100 એનો જવાબ આવશે 105.18 તો આ હતી પરંપરિત આધારની રીત આધાર વર્ષ પસંદ કરવા માટેની બે રીત બરાબર અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત સ્વાધ્યાય 1.1 પહેલાનું બીજું આપણે કીધું હતું પરંપરિત આધારની રીતે ગણતરી કરો ત્યાર પછી સ્વાધ્યાય 1.1 બીજો દાખલો આપણે જોઈ જઈએ બીજો દાખલો છે એમાં પણ આપણને વર્ષ આપેલા છે વર્ષ 2008-15 આપેલા છે અને 2015 અહીંયા ભાવ આપેલા છે આપણને તો આપણે ભાવ લખી નાખવાના 28.50 29.50 30 31 32 34 અને 36 પરંપરિત આધારની રીતે કીધું સૂત્ર લખવાનું પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો ભાવ છેદમાં ચાલુ વર્ષના
अगाउना वर्षनो भाव एने गुणिया सो। नोंध याद रखी, आ रीत में प्रथम वर्ष में कोई पण प्रकार की गणतरी कर्या वगर प्रथम वर्ष नो सूचकांक हमेशा ने माटे केटलो लेवो सो। तो 2008 नो वर्ष प्रथम वर्ष एनो सूचकांक कोई पण प्रकार की गणतरी कर्या वगर आपणे केटलो लई लेशुं सो। त्यार पछी आवशे 2009 नो वर्ष चालू वर्ष, सूत्र मुजब चालू वर्ष नो भाव तो के 28.50 छेद में अगाउना वर्ष नो भाव 2009 नी अगाउनु वर्ष 2008 अगाउना वर्ष नो भाव केटलो छे तो के 28 एने गुणिया 100 એટલે જવાબ આવશે 101.79। 2010 ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો ભાવ 29.50 છેદમાં અગાઉના વર્ષનો ભાવ 10 ની અગાઉનું વર્ષ 2009 થાય અગાઉના વર્ષનો ભાવ 28.50 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 103.51। ત્યાર પછી આવશે 2011 નું વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો ભાવ 30 છેદમાં અગાઉનું વર્ષ તો 2011 ની અગાઉનું વર્ષ થશે 2010 એનો ભાવ છે 29.50 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 101.69। 2012 નું વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો ભાવ 31 છેદમાં અગાઉના વર્ષનો ભાવ તો 2012 ની અગાઉનું વર્ષ 2011 એનો ભાવ છે 30 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 103.33। ત્યાર પછી 2013 નું વર્ષ ચાલુ વર્ષ, સૂત્ર મુજબ ચાલુ વર્ષનો ભાવ 32 છેદમાં અગાઉનું વર્ષ 2013 ની અગાઉનું વર્ષ 2012 એનો ભાવ છે 31 એને ગુણ્યા 100 એટલે આવશે 103.23। ત્યાર પછીનું વર્ષ આવશે આપણું 2014 ચાલુ વર્ષ, ચાલુ વર્ષનો ભાવ 34 અગાઉનું વર્ષ 2013 એનો ભાવ છે 32 એને ગુણ્યા 100 એટલે એનો જવાબ આવશે 106.25। ત્યાર પછી 2015 સૂત્ર મુજબ ચાલુ વર્ષનો ભાવ 36 છેદમાં અગાઉનું વર્ષ એટલે 2015ની અગાઉનું વર્ષ 2014 થાય અગાઉના વર્ષનો ભાવ કેટલો છે તો કે 34 એને ગુણ્યા 100 એટલે એની ગણતરી કરતા જવાબ આવશે 105.88। આવી રીતે કોઈ પણ દાખલો હોય અને જો પરંપરિત આધારની રીતે સૂચકાંક મેળવો એવું કીધેલું હોય તો આ પ્રમાણે આપણે ગણતરી કરવી। બસ આજના લેક્ચરમાં આટલું જ, નેક્સ્ટ પછીના લેક્ચરમાં આપણે મળશું। થેન્ક યુ।